ચાંગડો પમ્પિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ ખૂબ જ ઓછું પાણી આવે છે, પણ પાણી ચાલુ રાખવાનું સરકારશ્રીને પરિપત્ર કર્યો છે. જય જવાન જય કિસાન અત્યારે ફૂલ શિયાળા સિઝનમાં પાણીની ખૂબ જરૂર હોય તેવા સમયે સુજલામ સુફલામ ચાંગા પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી ઓછું કરવાનો નિર્ણય લીધો છે, જે ખેડૂત માટે ખૂબ જ નુકસાન કરતા છે. અમારી બનાસકાંઠાના ખેડૂતોની સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ચાંગા પમ્પિંગ સ્ટેશન 5 પંપ ચાલુ હતા, તેમાંથી 3 પંપ બંધ કરવામાં આવેલા છે. અત્યારે પંપનું પાણી ડીસા વિભાગમાં તળાવમાં જાય છે અને થોડું ઘણું પાણી કાંકરેજ વિભાગના તળાવમાં જાય છે. અત્યારે સુજલામ સુફલામ ખૂબ જ ઓછું પાણી આવે છે, સરકારશ્રીને પરિપત્ર કર્યો છે, પણ પાણી ચાલુ રાખવાનો પરિપત્ર કરેલ છે. એટલે જે વિસ્તારમાં કામ ચાલુ હોય તે વિસ્તારમાં, એટલે કે થરાદ વિસ્તારમાં સીપુ પાઇપલાઇન નીચે જે સુજલામ સુફલામમાં કામ ચાલુ હોય ત્યાં આડબંધ બાંધી પણ ત્યાં સુધીની સુજલામ સુફલામ ચાલુ કરે તેવી અમારા ખેડૂતોની માંગણી છે. એટલે કે ચાંગા પમ્પિંગ સ્ટેશન 3-4 પંપ ચાલુ રાખે તો ત્યાં સુધી ખેડૂતોને પાણી મળી રહે. સરકારશ્રી અને અધિકારી સાહેબશ્રીઓને અમારી ખેડૂતોને નમ્ર વિનંતી છે કે જે પરિપત્ર બનેલ છે તે રીતનો અમને સુજલામ સુફલામ પાણી મળી રહે. જય જવાન જય કિસાન. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, બનાસકાંઠા. આપણે એવા સીધા અમરાભાઈ ચૌધરી પાસે જઈશું, ખેડૂત આગેવાન પાસે. અમરાભાઈ, શેની મુલાકાત લેવા માટે આવેલા હતા? આજે સુજલામ સુફલામમાં પાણી ઓછું કરેલું હતું એના અનુસંધાને અમે આપણા અધિકારી સાહેબશ્રીને ટેલિફોનથી વાતચીત કરતા એમને અમને જણાવેલું છે કે આગળ રા બાજુ કેનાલનું કામ ચાલુ કરેલું છે, એના અનુસંધાને તમારે પાણી ઓછું કરેલું છે. પણ અમે અધિકારી સાહેબને અને સરકારને પણ કહેવા માગીએ છીએ કે રા સુધી જે કામ આગળ ચાલુ હોય ત્યાં સુધી પાણી ચાલુ રહે એવું તાત્કાલિક ચાલુ કરે, કારણ કે અત્યારે ખૂબ ઓછો કરેલો છે એટલે પાણી પહોંચતું નથી. એટલે સરકારશ્રીને પણ આપણે કહેવા માગીએ છીએ કે ચોગા પમ્પિંગ સ્ટેશને અત્યારે 2 પમ્પિંગ સ્ટેશન ચાલુ છે, એવા 3-4 પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે તો કદાચ રાત સુધી પાણી પહોંચી રહે અને જે કામ ચાલુ હોય ત્યાં આડ બંધ પહોંચીને પણ એના આગળના પાછળના ખેડૂતોને પાણી આપે એવી અમારી માગણી છે.